બન્યો છે પરંતુ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને જોઈએ તો સૌથી વધુ માર સ્ટેશનરીઓવાળાને પડ્યો છે એમાં પણ નાના ગામમાં સ્ટેશનરીની શોપ ચલાવીને પેટીઓ રડતા વેપારીઓની હાલત જાણે કે કફોડી બની ગઈ છે ત્યારે ભુજમાં પણ સ્ટેશનરીના વેપારીઓ વ્યથિત બન્યા છે ત્યારે આવો જોઈએ એક ખાસ અહેવાલ કોરોનાને કારણે તમામ પ્રકારના ધંધા રોજગાર પર વ્યાપક અસર પડી છે જ્યાં જુઓ ત્યાં બેકારી જોવા મળે છે ત્યારે કોરોનાની પ્રથમ લહેરમાં ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહ્યું હતું જોકે ઓફલાઈન શિક્ષણ બંધ રહેતા સ્ટેશનરીના ધંધાર્થીઓને કમાણી થઈ જ નથી ત્યારે તેમની હાલત પર પડતા પર પાટું જેવી પરિસ્થિતિ જોવા મળી હતી આ અંગે સ્ટેશનરીના વેપારીઓનું કહેવું છે કે હાલમાં જે રીતે રાજ્ય સરકાર મોટા ભાગના વ્યવસાયને નાની મોટી રાહત આપી રહી છે તેવી રાહત જો સ્ટેશનરીના વ્યવસાય ધારકોને આપે તો અમને રાહત થાય શિક્ષણમાં એવું છે કે આ વખતે આગલા વર્ષે તો આખું લોકડાઉન ચાલુ એટલે શોપે બંધ રહી દુકાનો બંધ રહી શિક્ષણ સાફ બંધ રહ્યું અને ઓનલાઈન ભણતર કરાવ્યું તો એટલું સક્સેસફુલ નહોતું કારણ કે પહેલી વાર હતું એટલે ઓનલાઈન એટલું ચાલુ થયું નહીં એટલે એનામાં કોઈ ખરીદી કરી નહીં કોઈ માણસોએ

દરેકે દરેક સ્ટેશનરી વેપારી બહુ મોટી દ્વિધામાં છે અને ઘણા બધા એવા કાઉન્ટર હશે કે જેણે પોતાનો વ્યવસાય ચેન્જ કર્યો અથવા નવી નવી વસ્તુનું વેચાણ પોતાના કાઉન્ટર ઉપર ચાલુ કરી દીધું કે કાંઈક ને કાંઈક આપણને રોજ એક મુમેન્ટ મળે છેલ્લા દોઢ વર્ષમાં દરેક સેક્ટર માટે ગવર્મેન્ટ તરફથી કોઈને કોઈ રાહત અથવા તો કોઈ ગાઈડલાઈન પ્રોપર આવી પણ એક એજ્યુકેશન અદરવાઈઝ સ્ટેશનરીના વેપારીનું સેક્ટર એક એવું હતું કે જેના માટે કોઈ જ એવી ગાઈડલાઈન પ્રોપર નથી આવી કે જેથી કરી અને વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ન થાય માત્ર ગ્રેસ અપાઈ ગયો કોઈ પણ કારણસર પણ એના લીધે અમે એવું વિચારીએ છીએ કે વેપારીઓ કે એના લીધે વિદ્યાર્થીઓના ભાવિને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે તો આ અંગે વાલીઓનું પણ કહેવું છે કે કોરોનાને લઈને શિક્ષણ ક્ષેત્રને બહુ જ મોટો ફટકો પડ્યો છે જેમાં વાલીઓને પીસાવાનો વારો આવ્યો છે કોરોનાને લઈને પુસ્તકોમાં કોઈ રાહત આપવામાં આવી નથી તેથી વાલીઓને પુસ્તકોના પૂરેપૂરા ભાવ આપવા પડે છે શિક્ષણની જો વાત કરીએ તો કોરોના કાળમાં સૌથી વધારે અસર શિક્ષણ ઉપર થઈ છે અને બાળકોના ભવિષ્ય ઉપર અસર થઈ છે ખાલી પાસ કરી દેવું એ મહત્ત્વ નથી પરંતુ જે અભ્યાસને શિક્ષણ મળવું જોઈએ એ બાળકોને મળ્યો નથી વાત છે ચોપડાની તો ચોપડાના ભાવમાં કે કોઈ ફેરફાર છે નહીં પરંતુ મોંઘવારી પણ સામે એટલી જ છે વાલીઓને તો આખરે પીસાવવાનું જ આવ્યું છે ચોપડામાં કોઈ રાહત છે જ ભાવની જો વાત કરીએ તો જે રેગ્યુલર છે એ જ ભાવ છે કોઈ એટલું વધારો નથી પરંતુ જે રાહત મળવી જોઈએ વાલીઓને એ રાહત મળી નથી જો જોવામાં આવે તો હાલમાં વેપારીઓ દુકાન ખોલીને તો બેઠા છે પરંતુ કોરોનાને કારણે અર્થતંત્ર પર પડેલી માટી અસરથી ધંધા વ્યવસાય પડી ભાંગ્યા છે જેમાંથી કોઈ બાકાત રહ્યું નથી સાબરકાંઠાના વડાલીના થેરાસણા સબ સેન્ટરમાં છેલ્લા બાર વર્ષથી ફરજ બજાવતા આરોગ્ય કર્મી મહિલાને અચાનક છૂટા કરી દેવા